જય સિયારામ, જય સિયારામ. હું બકુલભાઈની માવત, ગુરુખિયા મંદિર પૂજારી. આ મંદિરનો ઇતિહાસ તો એવો છે કે આજથી 450 વર્ષ પહેલાં અયોધ્યાથી રઘુનાથજી, મહંત રઘુનાથજી હતા, એમને સાથે એમના સાથીઓને લઈ અને સૌરાષ્ટ્રના પ્રવાસને જ્યારે નીકળેલા ત્યારે તેમાં આપણે વઢવાણ પાસે આવતા ત્યાં રાત રોકાયેલા, વઢવાણ અને વિરમ ગામની વચ્ચે. ત્યારે રઘુનાથજીની સાથે મહંત દામોદરદાસજી પણ તેમની સાથે હતા, તેમના શિષ્ય. અને રાત્રે એ દામોદરદાસજીને હનુમાનજીએ સ્વપ્નમાં આવીને કીધું કે સૌરાષ્ટ્રની અંદર લાઠી સ્ટેટ અને સભાળ ગામ એમની વચ્ચે એક જંગલ આવેલું છે, એ જંગલની વચ્ચે એક ટેકરો છે, ટેકરાની નીચે મારું સ્થાન છે અને હનુમાન જયંતિના દિવસે હું ત્યાં પ્રગટ થઈશ, માટે મારી સેવા કરવા માટે તું ત્યાં પહોંચી જા. ત્યારે પછી સવારમાં નિત્યકર્મ પતાવી દામોદરદાસજીએ પોતાના ગુરુ રઘુવીરદાસજી એમને આ વાત કરી કે રાત્રે મને હનુમાનજી મહારાજ આ રીતે સપનામાં આવેલા અને આપ જો આજ્ઞા આપો તો હું સ્થળ ઉપર જઈ શકું. રઘુવીરદાસજીએ તેમને મંડળમાંથી જે આજ્ઞા આપી કે તમે તમતારે સુખેથી ત્યાં પ્રસ્થાન કરો. ત્યાર પછી તે ચાલતા ચાલતા ગોતતા ગોતતા અહીંયા બાજુમાં મેથળી ગામ છે, ત્યારે એક મોટું શહેર કહેવાતું જ્યાં પારેખ પરિવારનું મૂળ ગામ છે, એટલે ત્યાં આવ્યા. ત્યાં આવી અને એમણે ત્યાં જે નરસિંહદાસ પારેખ હતા એમને વાત કરી, જે નગર શેઠ હતા, કે ભાઈ મને આ રીતે હનુમાનજી સપનામાં આવેલા અને આ સ્થાન મને બતાવેલું નહીં, આજુબાજુમાં નજીકમાં છે તો એવું કાંઈ હોય તો મને જણાવજો. એટલે નરસિંહદાસને ગાયો હતી, એ ગોવાળ દરરોજ અહીંયા ગાયો લઈને ચરાવવા આવતો, એમાં એક ગાય દૂધ ઓછું આપતું. એટલે નરસિંહદાસજીએ તપાસ કરી પાછળ કે ભાઈ આ ગાય દૂધ ઓછું આપે એનું કારણ શું, ગોવાળિયાને કીધું. એટલે ગોવાળિયાએ કીધું કે હું કંઈ દોતો નથી, તમે તપાસ કરો. પછી બે દિવસ એ લોકોએ તપાસ કરી તો અહીંયા જે એક ટીંબો હતો એ ટીંબા ઉપર એ ગાય પોતાના મેળે આચળમાંથી દૂધ વહેતું અને દૂધની થારા થતી. એ જે ભાળી ગયા ત્યારે એણે દામોદરદાસજીને વાત કરી કે મારી ગાય આ જગ્યા ઉપર દોવાઈ જાય છે, માટે ત્યાં હનુમાનજીનું સ્થાન હોવું જોઈએ. એટલે પછી ત્યાંથી ફરતા ફરતા એ અહીંયા આવ્યા. અહીંયા આવી અને પછી એણે જોયું જે એને સપનામાં જે નિશાની આપેલી એ જ નિશાની પ્રમાણેનું અહીંયા સ્થાન જોયું અને અહીંયા એમણે પોતે પર્ણકુટીર બાંધી અને રામધૂનને એવું બધું ચાલુ કર્યું. ત્યાર પછી લાઠી ઠાકોર સાહેબ એમને આ વાતની ખબર પડી કે ભાઈ દા કોઈ સંત આવેલા છે ને આ રીતનું છે, એટલે એ લોકો અહીંયા દર્શન કરવા માટે આવ્યા અને વાત કરી કે ભાઈ મને સપનામાં હનુમાનજી આવ્યા ને હનુમાન જયંતિ દિવસે પ્રગટ થશે રાત્રે. એટલે ધીમે ધીમે દિવસો જતા જતા હનુમાન જયંતિનો દિવસ આવ્યો, એટલે લાઠી ઠાકોર થઈ માણસો બધા બહારથી આ લોકો બધા અહીંયા ભેગા થયા, રામધૂન ચાલુ કરી અને બરાબર રાતના 12 વાગે એક તોપ જેવો ભયંકર અવાજ થયો અને એ જે ટેકરો હતો એ ટેકરાના બે ભાગ થઈ ગયા અને એમાંથી સિંદૂરથી લખપત હનુમાનજીની મૂર્તિ સ્વયં પ્રગટી થઈ અને એમનું પેલું પૂજન મહંત દામોદરદાસ બાપુ એમણે પેલી આરતી કરી અને અહીંયા દાદા ના સ્વયં પ્રાગટ્ય, એટલે અહીંયાને અહીંયા જે પહેલાં મૂર્તિ પ્રગટ થયેલી એ જ મૂર્તિ હાલમાં છે. અને ત્યાર પછી લાઠી ઠાકોર સાહેબે અહીંયા જે જંગલ હતું એ જંગલની અંદર પોતે એક ગામનું તોરણ બાંધ્યું, ભૂમિમાંથી પ્રગટ થયા એટલે ભૂમિની રક્ષા કરનાર એટલે ભૂરક્ષયા એવું નામ આપ્યું અને ભૂરક્ષયાનું અપભ્રંશ થઈ અને ભૂરખિયા હનુમાન તરીકે આજે પૂજાય છે, જેઓના અને પારેખ પરિવાર છે એ લોકોને કુળદેવ તરીકે પૂજે છે, તેમજ બીજા એક ધોળિયા પરિવાર છે, પટેલ પરિવાર, એ લોકો પણ કુળદેવ તરીકે માને છે. અને સિહોરની અંદર પનોત પરિવાર છે જે પલેવા બ્રાહ્મણ છે, એ લોકો પણ ભૂરખિયા દાદાને કુળદેવ તરીકે માને છે. અને અહીંયા જે કોઈ પણ આવે છે તેઓની માનતા ડાયરેક્ટ સીધી દાદાને વાત કરો એટલે તમારી માનતા ત્યાં પોગી જાય છે, તમારો જે કાંઈ સંકલ્પ હોય દાદાને વાત કરો એટલે તમારો સંકલ્પ સિદ્ધ થઈ જાય છે. ના ના એવું કશું નથી, તમે ખાલી એક શ્રીફળ માની શકો,
બે અગરબત્તી માની શકો, તમારી શક્તિ પ્રમાણે, શક્તિ બાર માનતા ન લેવી જોઈએ. એટલે શક્તિ પ્રમાણે માનતા લઈ અને તમે કરો તો ખાલી તમે નામ લ્યો ને તોય રીજી જાય. એટલે આ રીતે ભોરખિયા હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું અને સંવત 1642 આજથી 450 વર્ષ પહેલાં, અને ત્યાર પછી અહીંયા ગામનો વસવાટ થયો અને લાઠી ઠાકોર સાહેબને ગામનું તોરણ બાંધ્યું અને માણસોને વસાવ્યા અને ત્યાર પછી આ ગામનું નામ ભોરખિયા પડ્યું. જય ભોરખિયા. તો દોસ્તો, આપને બકુલભાઈ કો સુના યે પૂરી લોકલ લેંગ્વેજ મેં બાત કી થી, બકુલભાઈને હિસ્ટ્રી બતાઈ થી, તો આપકો યે હિન્દી મેં ચાહીએ તો ડિસ્ક્રિપ્શન મેં દે દુંગા, તો આપ વહાં પે પઢ સકતે હો. આપ દેખ સકતે હો અભી દાદા કા કાફી અચ્છે સે દર્શન હો રહે ઓર કાફી ડિવોશનલ ફીલ હો રહા હૈ. તો ચલો આગે દૂસરા મંદિર આપકો બતાતા હું, જો અંદર હી હૈ પાસ મેં હી યે રામ દરબાર હૈ, જો મતલબ રામજી કા મંદિર હૈ. આપ દેખ સકતે હો યહાં પે રામ લક્ષ્મણ જાનકી તીનો હૈ ઓર યે મંગલા આરતી ઇધર બોર્ડ મેં લિખી હુઈ હૈ. आप देख सकते हो यहाँ पे गंगेश्वर महादेव का भी मंदिर है जो काफ़ी काफ़ी बढ़िया है. और आप यहाँ पे जलाभिषेक भी कोई कर रहा है, आप देख सकते हो इधर. दोस्तों जो पीछे आपको दिख रहा है भोजनालय, तो हमने देखा भोजनालय कैसा है, अंदर क्या व्यवस्था है, और अपने किचन भी देखा. इतना अच्छा किचन मैंने आज तक नहीं देखा, इतना साफ़ सुथरा था. और दूसरा है भोजन के बारे में तो कुछ नहीं बोल सकते क्योंकि वो प्रसाद है, बट इतना आधुनिक भोजनालय मैंने अभी तक काफ़ी कम मंदिर में देखा है. और तो आप देख सकते हो. तो चलो यहाँ पे ऑफिस है, मैं आपको ऑफिस में जाके दिखाता हूँ यहाँ पे रहने की व्यवस्था कैसे है, कैसे आप रह सकते हो, कौन सा रूम है, उसका टैरिफ क्या है. तो दोस्तों मैंने अंदर एडमिन स्टाफ से बात की, यहाँ पे बिल्कुल फ्री ऑफ कॉस्ट में रहने की व्यवस्था है. और जो आप ज़्यादा लोग आ रहे हो, ग्रुप में आ रहे हो, तो यहाँ पे हॉल भी है जिसमें 15-20 लोग एक साथ रह सकते हैं. ऐसे तीन हॉल है. तो चलो आगे आपको हॉल दिखाता हूँ और आपको दूसरा दिखाता हूँ यहाँ पे क्या क्या है. यहाँ पे स्पेशल विश्राम गृह है. मतलब क्या है कि आपको आधे घंटे या एक घंटे के लिए रेस्ट करना हो तो रूम लेने की कोई ज़रूरत नहीं है. तो यहाँ पे आप आराम से रेस्ट कर सकते हो. आप देख सकते हो यहाँ पे फैन भी है. और दूसरा आपको काफ़ी अच्छी एक नई चीज़ मेरे को लगी, ऐसे काफ़ी कम जगह पे होती है, यहाँ पे टीवी भी है. तो लोग फ्रेश भी हो सकते हैं, जिसको मतलब दूर दूर से लोग आते हैं तो एक घंटे दो घंटे के लिए आराम से यहाँ पे आराम कर सकते हैं. तो चलो आप देख सकते हो सामने यहाँ पे चाय प्रसाद के रूप में दी जाती है, जो सुबह से शाम तक कंटिन्यूसली होती है. मैं जो आपको बात कर रहा था ना, यहाँ अलग अलग भोजनालय आपको सामने देख सकते हो. जब लोग कोई भी बात के लिए मन्नत मांगते हैं दादा के पास, तब उसकी मन्नत जब पूरी होती है तो लोग यहाँ पे प्राइवेटली अपना भोजनालय भोजन समारोह रखते हैं, जो उसके फैमिली के लिए भी और दूसरे लोगों के लिए भी होती है. तो उसके लिए यहाँ पे अलग अलग हॉल है. आप देख सकते हो भोजनालय है, यहाँ पे भी अभी किसी का चल रहा है यहाँ पे. मतलब ये काफ़ी अच्छी चीज़ मेरे को लगी. और तो दूसरा ऊपर है ना, ये कॉमन हॉल है. मैं जो आपको दिखाने वाला हूँ, मैंने पहले बात की थी ना आपके साथ कि यहाँ पे 10-15 लोग एक साथ आप लोग आते हो तो यहाँ पे कॉमन हॉल भी है, जिसके लिए एक हॉल में 15-20 लोग आप आराम से रह सकते हो. देखो आप देख सकते हो काफ़ी अच्छी व्यवस्था है इधर ये बारे में. सभी जगह पे पंखे भी है और आराम से लोग रेस्ट भी कर सकते हैं. और कोई सिंगल आता है तो उसके लिए भी ये अच्छा रहता है, अदरवाइज सिंगल लोगों के लिए रूम मिलना काफ़ी दिक्कत रहती है आजकल. आप देख सकते हैं ये दूसरा हॉल है और ऐसा भी बाजू में तीसरा हॉल है. तो दोस्तों हमने दर्शन अच्छे से कर लिया और मतलब इतना लाइट हो रहा है, हाथ मेरे पास कोई बोलने के लिए वर्ड नहीं है. इतना भव्य मंदिर है और मंदिर की जो पॉजिटिव वाइब्स है वो इतना ज़्यादा है. मतलब मेरी आप लोगों से विनती है, आप जब भी आप बगदाणा जाओ या आप भावनगर से राजकोट आ रहे हो, राजकोट से अमरेली जा रहे हो, तो यहाँ पे दर्शन करके ही आगे जाना. मतलब बोल नहीं, मेरे पास वर्ड नहीं है, इतना पावन मंदिर है. तो ये था अपना भोरखिया हनुमान जी का मंदिर. तो मिलते हैं अगले ब्लॉग में. आपको वीडियो अच्छा लगा हो तो वीडियो को हो सके इतना शेयर करना, वीडियो पे कमेंट करना, और चैनल में नए हो तो चैनल को सब्सक्राइब करना. हनुमान जी, मेरी ऐसी हनुमान जी से प्रार्थना है कि आप सभी का हनुमान जी की कृपा आप सभी के ऊपर बरसाए हनुमान जी.
और चलो मिलते हैं अगले ब्लॉग में, तब तक के लिए जय श्री राम, हर हर महादेव, चलो मिलते हैं आगे।